जुष्टो मुक्तगणे निजाक्षरपदे दिव्याकृति सादर यो भक्तो प्रकटी बभूव दयया धर्माजन श्रेयसी अत्रोन्मूलयितुं तदर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ओम श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय गणेशाय नमो नमः हेलो बालकमक रुत्वम सोनी स्वामी काल कथा में आयो के जिना मा दास पण ने निर्वाणी पण हो तेनी पर बदा राजी थाय बराबर से तू पास दास पण राखजो मोटो था पास આનંદ વાળા મોક્ષ લાભુભાઈ વાનાણી મિત રાખવા સ્વામી એ કાલે વાત કરી હતી કે મહિમાના અભાવને કારણે હરિભક્તો નો અને સંતો નો અભાવ આવતો હોય છે. બરોબર છે. સાવલિયા હરેશભાઈ, સ્વામી કાલ બહુ સરસ વાત કરી એમાંની કે ચંદન નો પાસ બધાને લાગે પણ વાસણા ને લાગે નહીં, કારણ કે એમાં ગાંઠો હોય, એમાં અગ્નિ હોય, એમાં કામ ક્રોધ લોભ ના બધા હોય, ઊંચો હોય, બધાથી કોઈને નમે નહીં કેવો હોય. એટલે જે દાસ હોય, જે નમતા હોય, એને સંતો નો ભક્તો નો પાસ લાગે. જય સ્વામિનારાયણ. આર્ય કળથિયા છે. આર્ય, હા સ્વામી, હા તો બોલજે. કાલે કથા માં આવ્યું તો કે સુખ છે મનાય ત્યાં એક થાય. બરોબર છે. તને ક્યાં સુખ મનાય છે? મને સત્સંગ માં સુખ મનાય છે. બહુ સારું. લ્યો સંસ્કાર પટેલ દિલ્હી. ઓ શું વાત, દિલ્હી તો બહુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી કાલની કથામાં એવું હતું કે આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખવી, સાચા મનથી, સાચા મન ભાવથી ભજન સત્સંગ કરવું અને સંતોની સેવા કરવી. બરોબર. હર્ષિત રાહુલ ઇન્દોર બોલ. કાલ રાતની સભામાં એવું આવ્યું હતું કે સ્વામી સત્સંગનો લાભ કેવળ મહિમા વાળાની થાય છે અને સત્સંગ ચિંતામણિ તુલ્ય છે. બરોબર છે. તારી વાત સાચી છે. હા બસ એ બીજો ઇન્દર વાળો છે ને, કોણ? હરિહંશ. કાલની કથામાં આવ્યું હતું કે આપણે આપણું અહંકાર ને બરોબરિયા પણ મૂકીને સત્સંગમાં દાસાનું દાસ થવું જોઈએ, તેથી જ મહારાજ નું સુખ આવે છે. બરોબર છે. તારી વાત સાચી છે. હાલો શિક્ષાપત્રી, અને જેના વચન ને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. કારણ કે ધર્મ અને ભક્તિ, ધર્મ સહિત ભક્તિ એ આત્યંતિક કલ્યાણ કરનારી છે. એટલે આપણે કોક ભગવાનની ભક્તિમાંથી મોળા પાડે, ધર્મમાંથી મોળા પાડે, મહારાજ કે એની વાત સાંભળવી નહીં. મહારાજે ત્યાં સુધી કીધું કે કોઈ હિંમત રહિત વાત કરે તો એનો સંગ ન કરવો, એને નપો સંગ જાણો, અને આપણે થઈ જાય તો ઉપવાસ કરવાનું કીધું. જાણું મહારાજ કીધું ને કે ભાઈ ભગવાનનું વચન યથાર્થ કોણ પાળી શકે, ભગવાન પળાવે એટલું પાળીએ, ભગવાનનું ધ્યાન કોણ ધરે. ભગવાન જેના ઘણા નથી કહેતા, આપણે કહીને આવજો ને, ભગવાનની ઈચ્છા વિનાનું આવે, ભગવાનનો હુકમ થાય ત્યારે આવે. હાજી કહે છો આપણે એમ કોઈને કહીએ કહેતા, પણ સ્વામી કે ભગવાનને હુકમ થશે ને ત્યારે આવે છે. ત્યાં ધંધે જાય ત્યારે ભગવાનનો હુકમ થશે? હે, ખાવા બે ત્યારે ભગવાન કહે તું ખાઈ લે? એટલે આવું છે. જે ન કરવું ને એને પછી આવા બધા બહાના આવે. ગુરુજી એક વાત નથી કરતા કે અમે એક જગ્યાએ હતા, પછી યાત્રા કાઢે, પછી ઓલું લિસ્ટ બતાવે કે તમારે આવવું છે તો કે લાવો જોઈ લે, પછી એને જાવું ને પછી જોવે કે લો કે આમાં સપૈયા જ નથી. સપૈયા ને તો હું આવું? સપૈયા જ ભગવાનનું જન્મસ્થાન છે, જ્યાં જવું છે આમાં સપૈયા છે ને કે
પછી બીજી ફેરું જયારે નીકળે ફરી નહીં, એમાં સપૈયા હોય પાછું જાણું, પછી એમાં બીજું ન હોય તો કે લો આમાં તો હશે ને એમાં શું આવું, એટલે આ શું બતાવે છે? હે, જેને ન કરવું હોય ને એ બધા આને આવા બધા બાના મળી રહે સત્સંગમાં ને બાર બધે, પણ જેને કરવું છે ભગવાનને પામવું છે એને માટે કોઈ એવું નથી કે ના થાય. મહારાજે લગભગ પણ મધ્યનું 51મું એમાં કીધું કે ભગવાને જે કંઈ કીધું એને સુખે કરીને પડે એવું હોય આવે છે ને, પણ જેને ખપ ઓછો છે મહિમા ઓછો છે એને કઠણ બહુ લાગે, એને બધા પ્રશ્નો ઝાઝા આવે. પણ જેને કંઈક ઈચ્છા છે એમાં રસ છે એ કરવું જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નહીં. એમાં આપણે કદાચ કોઈ કહે છે ને તો ના ના અરે કાંઈ ન થાય તમે કરી નાખજો, આપણે ઈચ્છા થાય આપણને ગમે તો કરીએ, નકર મહારાજે પ્રથમના 15મા વચનામૃતમાં કીધું કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે કે ભગવાન અને સંત કે એમ જ મારે કરવું છે, આટલું વચન મારાથી નહીં મનાય એવું તો હે ભૂલે પણ કહે નહીં. જો આવું થાય તો આપણા હૃદયમાં ભક્તિ છે, ભગવાનને પામવાની તમન્ના છે જાણું. એટલે જેને જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એવો ઈશક હોય કે મારે આ જોઈ જ, તો એને કોઈ પણ વિઘ્ન નડતું નથી, કોઈ મુશ્કેલી નથી નડતી, પછી નથી આવતું એવું નથી. આ જગતમાં માણસ પૈસા કમાય છે તેમને કમાય છે હે, એમાં મુશ્કેલી નથી આવતી, આવે છે ને બધા પ્રકારની કેટલી, અમુકને આના કરતા વધુ મુશ્કેલી, તો કોઈને મુશ્કેલી લાગે છે? કારણ કે એને એ છે કે મારે આ કરવું છે. પછી આ જગતમાં જો બધાએ ઓલા ગ્રીનિસ બુકમાં નામ લખાવવા નામાન કેટલું કરે છે, મરી જાય ત્યાં સુધી પેલા પર્વત ચડે ને ઓલી ખીણમાંથી આપણે નથી બતાવતા આમ એમાં મરી હતા ને જાય તો એ કરે છે કે નહીં, શું કરવા? હે, ગ્રીનિસ બુકમાં આપણું નામ આવી જાય, આટલા માટે મહેનત કરે. એક આપણને બતાવ્યું ખબર કે એક ભાઈને કોબરા હતા આમ માથે હાથ મૂકું, કેટલા વર્ષ જિંદગી બગાડી, કેટલા વર્ષ મને તો યાદ નથી, બહુ ઝાઝા વર્ષ બરોબર. એનો ઈશક હતો પૂરો કહેતો, એને તો જંગલમાં રહેવાનું તમે જોયું હતું બધા ઝાડ ઉપર રહેતો હતો, ખાવાનું ને એવાનું એને મુશ્કેલી નહીં પડી, ચોમાસું શિયાળો, પણ એનું એવું હતું કે મારે આ કરવું, અને એનું ફળ શું? ગ્રીનિસ બુકમાં નામ આવે. પછી આપણે ખબર છે કોનું ગ્રીનિસ બુકમાં નામ છે, કોણ ખબર ન હોય, પોતપોતાનું જ બધા યાદ રાખતા હોય, બીજા કોઈને કાંઈ ખબર ન હોય, એને એમ થાય મારો ગ્રીનિસ બુકમાં નામ આવ્યું. હવે એ પાછું બીજો કોઈક રેકોર્ડ તૂટે ત્યાંનું ઉયું જાય પાછું, આવું બધું વર્ષોથી રેકોર્ડ તૂટ્યા કરે છે અને કોઈને ખબર નથી હોતી. આપને ખબર છે દયાળ પ્રભુ કોનું ગ્રીનિસ બુકમાં નામ છે શું છે, મહેનત કેટલી કરે એ, આપણે ભગવાનને પામવા માટે એટલી બધી મહેનત કરવી પડે હે, નથી કરવી પડતી. એટલે હજી આપણે એના જેવો ઈશક નથી, એટલે આપણાથી આવા બધું થાય કે મારાથી ના થાય, મને આમ થાય, મને પ્રોબ્લેમ દુઃખ, ધ્યાન કરવાનું થાય તો આમ થાય તો આપણને તરત એમ થાય ખરું કેટ દુઃખે ઢીંડું દુઃખે. પણ જો આગળ શું કહેવાય આપણે જગતની વાત કાઢો, એમાંય ક્યાંક રસા કસી ઝઘડો ને એમાં ચૂંટણીની વાત હોય વળતા ઊંઘ આવે, બે વાગી જાય તો આપણે વૃત્તિ ના જ રે શું હોય શું હોય, આપણે કંઈ ને કંઈ રાજ કરવા જાઉં, પણ એ વસ્તુ જ એવી છે. એમ જો આપણે ભગવાનની વાતમાં ભગવાનમાં રસ આવે ને તો આપણો રસ તો પણ ઈજી થઈ જાય. આપણે ન્યા એટલું બધું ખેંચાણ એટલી બધું આમ જે જોડાણ નથી ને એટલે આ બધું નડે છે, મુખ્ય કામ આપણું એ નથી. ગોપાલન સ્વામીની વાતમાં એક વાત આવે છે કે સ્વામી કે બીજા બધા કામ તો કેવા છે, તો કે આપણે વડતાલ જતા હોય મોટો સમય હાજરો હોય તો રસ્તામાં ક્યાંક થાય તો એ કરવું પડે, એમ મુખ્ય કામ તો ભગવાનને
પામવાનું છે, બાકી જે આવતું હોય મનો કપડા સમયો કર્યો બહુ મોટો એની સેવા હાલતી હોય, પછી એમાં ક્યાંક એક પાઇપ તૂટી જાય કે ખળકે તો એ તો વચ્ચે આવેલું આપણે કરવું પડે, એ કરી જાય એટલે પછી ક્યાં પાછા લાગી જાય, મેન સેવામાં લાગી જાય કે નહીં. એમ આ બધું તો દેહનો વ્યવહાર હાથ એ બધું એવું છે, માથે આવ્યું એટલે કરવું પડે, બાકી મુખ્ય તો ભગવાનને પામવાનું કામ છે. આ મનુષ્ય જન્મ ભગવાનને એટલે જ આપ્યો છે, બીજી યોની બધા કેટલાય આવતા લીધા, ના નકરું આપણે આ જ કર્યું, નકરી પટલાય જ કરીશ હો, હા નકરી સલાહ આપી ને પટલાય કરે એટલે જ ભગવાનને પામ્યા. એટલે જેને ભગવાનની ભક્તિ હોય એને ભૂલે પણ એટલું ન થાય કે આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય, જેમ ભગવાનની મરજી હોય સંતની મરજી હોય એમ જ કરે એવું લખ્યું છે. આ ભક્તિવાળાના લક્ષણ છે. પછી ભલે એ ધ્યાનમાં ન બેઠો હોય, માળા ન પહેરવતો હોય, ભક્તિ આને કીધી, ઓલી તો ક્રિયા છે. પણ લોકો માને કોને, આમ કોક આખો દી ધ્યાનમાં બેઠો રહેતા ને હો કેટલું ભજ કેવી ભક્તિ, માળા એટલી કરતો, પણ એ નથી. ભક્તિનું લક્ષણ એટલું છે કે ભગવાનની મરજી પ્રમાણે જેવું જે કહે કેટલું આપણાથી થાય છે, ભગવાને કીધું હોય એટલું કેટલું આપણે મનાય છે, તો આપણે ભક્તિ કે ભક્તિ એટલે હું હેત. અને જેને વિશે આપણે હેત હોય એનું મનાય કે નહીં, બધું મનાય હો. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારખો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંઘનો ત્યાગ કરવો. અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. કૃતજ્ઞ હોય એનો સંઘનો ત્યાગ કરવો. મહારાજે પ્રથમના દસમા વચનામૃતમાં કીધું, સેવાગ્રામની વાત કરીને મહારાજ કે સાધુ જાણીને અમે સેવા કરી, સાજો કર્યો અને એની પાસે 1000 સોના મુરત એ જમવાનું 1000 રૂપિયા બોલ. તો મહારાજ કે એને જે જોઈએ અમારી પાસે મંગાવેલી, પણ અમને કોઈ દી જમવાનું કહેતો નહીં, મારા સેવા કરતા બોલો એને. મહારાજ કે અમે તો વસ્તીમાં જઈને માગી આવતા, ક્યારેક ન મળતું તો ઉપવાસ થતો, પણ કોઈ દી એને એવું ન કીધું. પછી મહારાજ કે સાજો થયો, એક શેર ઘી પચાવ્યો હતો, તોય મહારાજ કે ભાર પાછો અમારી પાસે. પછી મહારાજ કે અમે એને કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો. એમ આપણા ઉપર જેને જેને જે કાંઈ ઉપકાર કર્યો હોય મહારાજે સંતો હરિભક્તો હોય એને આપણે કોઈ દી ભૂલવા જોઈએ નહીં, નકર આપણે પણ કૃતજ્ઞ કહેવાય. જો કૃતજ્ઞ થાય તો ભગવાન આપણો ત્યાગ કરી દે. સેવાગ્રામનો ત્યાગ કર્યો એમ આપણો ન ત્યાગ કરે. માટે આપણે શું રહેવું, કૃતજ્ઞ રહેવું, કૃતજ્ઞ નહીં. અને ચોર પાપી વ્યસની પાખંડી કામી તથા કિમી આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ પણ ન કરવો. કારણ કે એનો સંગ કરી તો આપને ચોરી કરતા શીખવાડે, પાપ કરતા શીખવાડે, વ્યસન એમ જ થાય છે ને. એ આ બધું જેવો સંગ કરે એવો આપણે થઈ જાય. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ તેની વિશે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવૃત્તતા હોય તે મનુષ્યનો સમાગમ પણ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વારાધિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. જેમાં ભગવાનનું અને ભગવાનના અવતારનું ખંડન કર્યું હોય એ શાસ્ત્ર ક્યારેય સાંભળવું નહીં ને વાંચવું નહીં. સૂત્ર, સંતને મોટા વિષણ જેવી લાગે છે. જેને મોટા વિષણ જેવી લાગે એ સંત, પછી ભગવા લુગડામાં હોય કે સફેદ કપડ. અનુવૃત્તિમાં કસર તેટલી મહિમામાં કસર છે. અનુવૃત્તિમાં કસર છે એટલી કેમાં કસર છે, મહિમામાં. કારણ કે જેટલો જેને મહિમા હોય એટલો એની અનુવૃત્તિમાં રહી શકે. મહારાજનો મહિમા ગોપાળાન સ્વામી જેટલો જાણતા હતા એટલા એ અનુવૃત્તિમાં રહેતા હતા ને, પૂરેપૂરો મહિમા. અને એટલે જ એ એટલા મોટા થયા. જે જેટલો મહિમા જાણે જેનો એટલો જ એની અનુવૃત્તિમાં રહી શકે, અને જે જેટલો અનુવૃત્તિમાં રહે એ એટલો મોટો થાય. આપણે મોટા થવું હોય, જો અક્ષરધામના મુક્તો છે
બરાબર, એ સિવાયના બીજા મુક્તો છે, એમાં ફેર શું છે? એ કેમ નાના રહ્યા, ના મોટા થઈ ગયા, આપણે કેમ બધ રહ્યા અને એ કેમ મુક્ત થઈ ગયા? તો એટલો એને એટલો મહિમા વધુ હતો અને એટલા એ અનુવૃત્તિમાં વધુ રહ્યા. તમે જુઓ અક્ષરધામના મુક્તો જે છે, જે કોઈ એ મહારાજની અનુવૃત્તિમાં જ રહે છે ને, ભગવાનની જેવી ઈચ્છા છે એ પ્રમાણે જ એ રહે છે. અને અહીંયા કોઈ પણ જો એમ રહેતું હોય તો એને અક્ષરધામનો મુક્ત ગણાય. સાત પ્રકારના જે મુક્તો આવે છે એમાં જ ફરક છે, બીજો કશો નથી. બધાએ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધામાં છે ને, પણ એની એટલી અનુવૃત્તિ નથી. એ એમ કે તમે આ ભક્તિ છોડીને આટલું કરો તો કે એનાથી થાય નહીં. ત્યારે છેલ્લે અક્ષરધામના મુક્તની વાત આવે છે તો એનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય તો ભક્તિ અતિશય છે, પણ એને શું છે, મરજી પ્રધાન છે, અનુવૃત્તિ પ્રધાન છે, કે જેમ ભગવાન કે એમ કરવું. તો આપણે ભગવાનના ધામમાં જવું જોઈએ, અનાદિમુક્ત થવું હોય, પંક્તિમાં ભળવું હોય અક્ષર મુક્તની, તો આપણે શું કરવું પડે? મહારાજની અનુવૃત્તિમાં રહેવું પડે. અને અનુવૃત્તિમાં રહેવા માટે શું કરવું પડે? મહિમા સમજવો. આપણે મોટા મનાય તો જ આપણે એની મરજીમાં રહી શકીએ. અહીંયા જો હરિભગત હોય, આપણે જેની આજ્ઞામાં રહેવાનું છે, જેની મરજીમાં રહેવાનું છે, એને આપણે મહિમા હોય ને તો જ રહી શકીએ, તો જ મોટા મનાય. જાણું મહિમા નથી એટલે બરોબર એપણું થાય, કાં નાનાપણું મનાય. એટલે આપણે ભગવાનનો જેટલો મહિમા થશે એટલા જ ભગવાનની અનુવૃત્તિમાં રહી શકશું, એટલી જ ભગવાનની આજ્ઞા પડશે. એમ આપણા મોક્ષદાતા ગુરુ હોય, સંત હોય, એનો જેટલો મહિમા થાય એટલા જ આપણે અનુવૃત્તિમાં રહી શકીએ. અને એ સત્સંગમાં એટલે જ એ મોટા થાય, ભલે નવો આવેલો હોય, પણ એ મહિમા પ્રધાન છે, અનુવૃત્તિ પ્રધાન છે, એટલે એ એટલો મોટો થાય, એમાં એવા ગુણો આવે. અને એ તો બધાને સમજાય, ન સમજાય? મૂળજી બ્રહ્મચારીની વાત આવે છે, એવા મોટા છે ને લઈને ત્યાં, તો ભગવાનનો એટલો મહિમા જાણતા, એ તો જાણી જતા હતા. અનુવૃત્તિ, મરજી અને આજ્ઞા, ત્રણ વસ્તુ આવે. જાણું અનુવૃત્તિ કળવી બહુ કઠણ છે, એના હૃદયમાં શું સંકલ્પ છે કે આવી ઈચ્છા છે એ આંખ્યું જોઈને કહી દે. મૂળજી બ્રહ્મચારી હતા, મહારાજ વડતાલમાં બિરાજમાન હતા, તો મહારાજને તરસ લાગી. ખાલી મૂળજી બ્રહ્મચારી આમ જોયે એને ખબર પડી ગઈ, તો એટલે પ્રદક્ષિણામાંથી ધુપકો પડ્યો. સમજાણું? એટલે અનુવૃત્તિ કઠણ છે, કે એના હૃદયમાં શું છે એ કળી જવું, એ કેટલો મહિમા હોય ત્યારે થાય. પછી આવે મરજી. મરજી એટલે ક્યાંક વાત કરતા હોય કે ભાઈ આવું કરો આવું કરો, અથવા બીજાને ક્યાંક એવો ઉપદેશ આપે, એમાંથી ખબર પડી જાય કે અત્યારે આવી મરજી છે. મહારાજ વખતે નહોતું થતું કે મહારાજ ક્યાંક વાત કરતા હોય તો હરિભક્તો તરત આવતા, હે મહારાજ તમારે કંઈક કામ હોય તો કહેજો. કારણ કે વાત ઉપરથી ખબર પડી જાય કે અત્યારે મહારાજની મરજી આવી છે. અને પછી એમાંય ન ખબર પડે ત્રીજી આજ્ઞા, પછી આપણને કહે તું આમ કરજે. અને એમ છતાંય ન કરીએ તો પછી આપણે મુમુક્ષુ ન કહેવાય. જાણું? પછી શું કહેવાય? પામર કહેવાય. આજ્ઞા એ ન પડે એટલે આજ્ઞા પડે તો પછી મરજીમાં રહે, મરજીમાં રહે પછી અનુવૃત્તિ ઓળખાય. કઠણ કામ છે, એના અંતરનું કળી જવું એ બહુ કઠણ કામ છે. હાલો આજે વચનામૃત થોડુંક વાંચીએ. બરોબર, વચનામૃત સારંગપુરનું પાંચમું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વ સાધન આવી જાય? વાસનાની નિવૃત્તિ થઈ જાય. મહારાજ કીધું ને કઠણમાં કઠણ સાધન
વાસના ટાળવી કઠણ સાધન છે. એના ટાળવા માટે એક જ ઉપાય કહો કે એમાં બધો આવી જાય. પ્રથમ તો પહેલાં આપણને વાસના કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. હે તો મહારાજે પ્રથમના 11મા વચનામૃતમાં કીધું, પૂર્વે જે વિષય ભોગવા હોય, દીઠા હોય અને સાંભળા હોય એની અંતકરણને વિશે ઈચ્છા વર્તે એને વાસના કહીએ, અને જે ભોગવા નથી દીઠા નથી એની પણ ઈચ્છા વર્તે એને પણ વાસના કહે. એ પૂર્વજન્મના હોય. જો આપણે કંઈ જોયું ન હોય, સાંભળ્યું ન હોય, ભોગવ્યું ન હોય તો એની ઈચ્છા થાય જ નહીં. ત્રણ પ્રકારે થાય છે. એક તો આપણે જોયું છે, જોયું કે ભાઈ આ વસ્તુ આવી એટલે એનું જ્ઞાન થયું. પછી બીજું એને આપણે ભોગ્યું, જોયું નથી ને ભોગ્યું નથી, સાંભળ્યું. આપણે અમુક વાતો અમુક દેશની ક્યાં આપણને શું કહેવાય ખબર છે, સાંભળ્યું છે કે ના આવું છે આવું, જોયું નથી ને ભોગ્યું નથી તો એ આપણને ઈચ્છા થઈ જાય કે નહીં, હળવું કેવું હોય છે. હે એટલે જોયું હોય, સાંભળ્યું હોય અને ભોગ્યું હોય, આ ત્રણની જે ઈચ્છા થાય છે અંતકરણમાં એને વાસના કે. ઘણી ફેરું હું પૂછે કે ભાઈ સ્વામી આવું જ મેં કોઈથી કર્યું નથી, આવું જ મેં જોયું નથી, તોય એવું આવું ઈચ્છા થાય, પણ આ જન્મમાં નથી કર્યું, આગલા જન્મમાં તો કંઈક કર્યું છે. નકર સંકલ્પ થાય જ નહીં. હવે જે જોયું નથી, આપણે સાંભળ્યું નથી અને ભોગ્યું નથી તો એનો સંકલ્પ જ ક્યાંથી થાય? એટલે મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત હોય ને એને તપાસ કરવો પોતાનો, કે મારે જેટલી ભગવાનની વાત સાંભળવામાં ઇન્દ્રિય લોભાય છે એટલી જ જગતની વાત સાંભળવામાં લોભાય છે કે વધુ લોભાય છે. એવી રીતે બધી ઇન્દ્રિયોનું કે ભગવાનનો સ્પર્શ કરવા લોભાય છે એટલું જ બીજે લોભાય, પછી ભગવાનનું રૂપ જોવામાં લોભાય છે એટલું જ, એમ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વસ્તુ છે ને એ જ આપણા માટે જગત છે. ગોપાળાન સ્વામીએ કીધું એટલે જેટલી ભગવાનની વાત સાંભળવામાં લોભાતું હોય એટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો માનું કે વાસના બળવાન છે. બે બરોબર હોય તો જો ભગવાનની વાત સાંભળવામાં એટલી ન લોભાતી ને જગતની વાત સાંભળવામાં લોભ તો વાસના બળવાન છે. પછી મહારાજ કે જગતની વાસનાને ઘટાડતું જવું અને ભગવાનની વાસનાને વધારતું જવું, ઓલામાં એટલો ઓછો રસ લેવો. ભગવાન સિવાય જેટલું આપણે હૃદયમાં અત્યાર સુધી નાખ્યું એ જ નડે છે ને અંદરથી. મહારાજ કે કોઈ વિષયની ઉત્પત્તિ છે નહીં, આપણે બહારથી જ બધું જોઈ ને સાંભળી ને ભોગવીને અંદર નાખ્યું એટલે એના સંસ્કાર પડી ગયા, એ જીવ હારે એક રસ થઈ ગયું એટલે કોઈ રીતે ટળે એમ નથી. પેલા સંતો દ્રષ્ટાંત છે ને તરવાર હોય ને તરવાર એમાં મરિયા પડી ગયા હોય પછી એને આમ શું કહેવાય ધાર તો કાઢે પણ ઓલા મરિયા રહી જાય, એ તો એને ક્યારે થાય ઓગાળીને ફરીને બનાવે ને એમ થાય. એમ આપણે ખૂબ મહારાજ જ્યારે જોડાઈશું ભજન કરશું દેહથી જુદા થાય ત્યારે આ વાસના જે કારણ શરીરમાં છે ને એ ટોળી છે. હજી તો આપણે જૂની ટાળી નથી, ત્યાં હજી નવું નાખી 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 જ કરીશ, પણ આપણે કોઈ દે એમ થાય કે હાલો આનું કંઈ આપણને જ્ઞાન નથી આ જોયું નવું નથી નાખવું. એક ગુરુજી વાત કરે છે, નારાયણ દાસ સ્વામી હતા અમદાવાદમાં, તમે કદાચ જોયા હશે નારાયણ દાસ સ્વામી હતા ને, ભાવના બહુ બધા હરિભક્તો કે સ્વામી આઈસ્ક્રીમ જમાડો કે અમે કોઠી લાવી દઈએ, ના કરીને સ્વામી ના કે લાવો જમાડો, સ્વામી હા પાડી આઈસ્ક્રીમ બનાવ્યું. પહેલાં તો આવું કાંઈ નહોતું ને, કયા કેવું અત્યારે આવે છે આપણે આઈસ્ક્રીમ પ્રાર્થના આઈસ્ક્રીમ, એવું કાંઈ પ્રાર્થના નહોતી કશું નહોતું. હે પ્રાર્થના આઈસ્ક્રીમ હતો તેથી એ તો ત્યારે એની વાત. ત્યાં પછી એ કે પણ એ અમે બહારનો કે સ્વામી કોઠી લાવી દે, ઓલી કોઠી પહેલાં કોઠીમાં કરતા હરિભક્તોની ભાવના તો હોય, સંતો મહાન સંત હતા. પછી આઈસ્ક્રીમ બનાવ્યો બધું કર્યું, સ્વામી ભગવાનને ધરાવ્યો બધાને આપ્યો બધા જમ્યા, પછી હરિભક્તો કે સ્વામી તમે જમો, એ કે મારે નથી જમો, એ કે હાલે એ કે જો એટલા વર્ષ થયા મેં કોઈ દે આઈસ્ક્રીમ ચાખ્યો નથી, કેવો હોય શું હોય, હે તો મારે હવે નવો સ્વાદ આમાં નાખવો નથી, ન ખાતો એ કે મને કાંઈક સ્વાદ નહીં એને ખબર નથી નવો નાખવો છે ને. હવે જો આપણે તો શું કરીએ,
કોઈ ન આપે પેલા થોડુંક આપજે, કેવું છે ટેસ્ટિંગ તો કરી. હે આપણે કોઈ લોકો કહેતો તો એમ કે ભાઈ થોડુંક આપે, સરસ છે હો. એટલે પછી આપણી વાસના ક્યાંથી ટળે, વધતી ધાર થતી. નકર તો મહારાજ શું કીધું કે ઇન્દ્રિયોની ધારા ઘસાઈને બૂટી થઈ જાય એને નૈમિક સારણ ક્ષેત્ર જાણવું. ત્યાં ડર આ કુંડલ નૈમિક સારણ ક્ષેત્ર ન કહેવાય, પણ આપણે શું કરીએ ધાર કાઢ્યા જ કરીએ છીએ. ગુરુજીના સંતો થોડીક બુઠ્ઠી કરે આ કરે પાછા એને પોગી જાય પાછી ધાર કાઢી દે. એટલે એમ કોઈ દી વાસ ન ટળે નહીં. અને આ કેવું છે જો, આ શરીરને જેવું કેળવી ને એવું થાય જાણું. આપણી મહેનત આપણે કરી શકતા નથી, પણ આપણા બહુ મોટા ભાગ છે કે મહારાજે આપણે એવા ગુરુજી આપ્યા, ટાણે ટાણે જે કરાવો એ કર્યું. નકર આપણે કોઈ દી કરીએ એમ છે કરીએ. આ અત્યારે એટલા બધા ચાંદ્રાયણ કરે, ઘરે કોઈ કરતું પહેલાં તો આ તે એ ગુરુજી આપણે આપણા બહુ મોટા ભાઈ કહેવાય કે આવું આપણે કોકર. નકર આપણે તો કાંઈ ન કર્યો. હા આ તો ત્રણ ટાઈમ છે, જો ચાર ટાઈમની સૂટ હોય ને ચાર ટાઈમ ખાય. અને વિચારો કે આપણને કોઈ વટતું ન હોય, ટોકતું ન હોય કે ભાઈ કાંઈ નહીં હાલો તમારે જ્યારે જમવું હોય હાથે લેવું હોય અને કથામાં આવો ન આવો આરતીમાં, તો આપણે વિચારોમાં આપણો સત્સંગ કેટલો રહે. હે રે આપણે આરતી નો આવ્યો કથામાં, આ તો લોઠા એને પરણે બજાવે કે હાલ અહીંયા નહીં હોય પાછું ખબર કઢાવી છે ક્યાં ગયા. પાછું આપણે પૂછીએ હકીકત બી કે કરીને આપણો સત્સંગ છો, ઘરનો સત્સંગ નથી. દયાળુ સ્વામી મારા કહે કે અચલ સ્વામીની વાત કે એને ઘરનો સત્સંગ હતો, એને કહેવું ન પડે કે તમે કેમ આરતી નથી આવતા, આ કથામ કેમ નથી આવતા, આમાં નથી આવતા, કેવું પડે એ ઘરનો સત્સંગ કહેવાય. આપણે તો પાછું અઠવાડિયે કોઠારી સામે સભા કરે, પંદર થી પાછા મુદ્દા આવે, પાછું થોડુંક હાલે પાછું ઢીલું પડી જાય. અને એ આટલા બધા કરે છે એટલે હો, જો એમાં આપણે એકલા રહેતા હોય તો ઘટી જાય બધું. આ તો આપણે લાજે શરમે અથવા બીજાને જોઈને આપણને બળ રહે કે આપણે કંઈ ભજન કરીએ એવું છે ને. આમાં હશે પાછા કંઈક ન હોય એવું હોય ને ઘરના સત્સંગવાળા હોય, પણ આપણે વિચારવાનું કે હા બધી વાતની સૂટ હોય તો આપણે કેટલા વાગે જાગી. હે રણછોડ ભગત હે હાડા દાટે જાગી બોલો. અને આમ આપણને ખબર પડી જાય તમે તો ઘેરે જાઓ ત્યારે કેટલું અહીંયા અહીં જેટલું રે. હે ઢેલું પડી જાય કે નહીં એવું છે. એટલે આ તો આપણે ભગવાનની કૃપા છે કે આ બધું વઢી ટોકીને આપણી પાસે કરાવે છે. નગર આપણી મેળે આપણે કંઈક કરીએ એમ, આપણે તો અમે ખબર જ નથી પડતી કે આવું કરાય આ ન કરાય. આપણે છે ને આપણે ભૂલી જાય જ પાછા અહીં શું કરવા આવ્યા હતા, છેને માટે છે આ બધું. એ આપણે કોકને યાદી અપાવી પડે છે જોવાની એનો ઠીક. પણ જેને ઉંમર થઈ ગઈ હોય એને તો પછી હવે ભગવાન સંબંધિત પંચ વિજય ભોગવવા જોઈએ, રસ જ ન લેવો જોઈએ. મનને કહેવા તારે ક્યાં હું કામ, તારે હવે છોકરા પરણાવ. આમ તો આપણે જો ન જાય ને કોઈ બોલાવે સારું, અમુ વડીલ ન આવે મારું, કારણ કે વડીલ ના કરે સેવા જ કરે નહીં, શું આપે વડીલ સલાહ. સલાહની એને જરૂર ન હોય. હે એટલે શું કરવાનું, જેની ઉંમર થઈ ગઈ છે એને તો હવે ભગવાન સંબંધી વિષય રાખવા, એને બીજું હવે ગ્રામ હતા જરૂર વગેરેનું અંદર નાખવું જ નહીં. એ જ નડે છે આપણે ભગવાનમાં હેત નથી થવા દેતું, એ જ બીજું કોઈ નહીં. અને આપણે હવે શું જરૂર છે કાંઈ અમથું આપણે બધું નાખ્યા કરીએ. એટલે એ ઘટાડશું તો ભગવાનની વાસના વધશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય એ ચાર વાના જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે. શ્રદ્ધા જોઈ, વિશ્વાસ જોઈ અને ભગવાન વિશે પ્રીતિ જોઈ. એમાં એક જો મહિમા આવી જાય આ ચાર દુબળા હોય તો પણ આવી જાય, અને મહિમા હોય તો જ એનો વિશ્વાસ આવે. એક વાણિયા હતા કાશીમાં તુલસીદાસ વાહે ફેર્યા કરે, એક મહિનો સુધી ફેર્યા. કેટલા આ કાંઈ બોલે નહીં તુલસીદાસજી મહારાજ પણ કાંઈ. પછી પૂછ્યું કે તું આ એક મહિના તમારી વાય શું કરવા પડે, એ કે મને ભગવાનના દર્શન કેમ થાય. કોને
કે ભગવાનના દર્શન કરવા ખરેખર? તો કે હા. તો કે એક કામ કર, તલવાર હોય ને એને ખુલ્લી રાખી, મૂઠ જમીનમાં ખોડી એની ઉપર પડ, તો તને ભગવાન મળશે. સારું. પછી કાશી ગામમાં આવ્યો, વાણી અને તલવાર હોય ને કોઈ રાણા સાહેબ જેવો હોય છે એને ઘરે લઈ આવ્યા તલવાર અને ખોડી હો ભાઈ ફળી આવ્યો. પછી હાલું ઉપર પડો ને પણ જીવ હાલે ખુલ્લી તલવારમાં, કે હાથવાળા મરી જાય. પછી શું કર્યું? ફરતા આંટા મારવા માંડ્યા. આપણે ઘણી ફેરું એવું કરીએ સમજાનું કે આપણે રિયલ ન થતું એટલે કોઈક ભાળી જાય એટલે શું કરીએ? હે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કરવો પડે, બીજી ક્રિયા શરૂ થઈ જાય. એક આપણે વડોદરામાં છે ને કારેલી બાગમાં અમે રહેતા હતા, એક આપણે કર્મચારી હતા, થોડો કાળસું હતો જાણું, એટલે નીચે ઓલી મંદિર નીચે રૂમું છે ને ત્યાં રૂમમાં જઈને બેસે, કામ ન કરે. પછી એમાં એક ફેરું મેં કંઈક ભાળ્યો ને એમાં હું જોવાઈ ગયો ત્યાં શું કરે. તા તો એ રૂમમાં દરવાજો બંધ કરી અને બેઠો હતો, દરવાજો ખોલ્યો, હવે શું કરું? તે ત્યાં કેળા લૂમ પડી હતી કાચી થોડી, એ કેળા હામાં કરવા માંડ્યો. આપણું એવું છે હા, તે એ તો મળ્યો ફરવા કે આની ઉપર પડી તો મરી જાય. પછી આમને ફરતો હતો ને તા એમાં એક દરબાર નીકળ્યા કે શું છે કે એ કે આ શું કરે? તો કે આ તલવાર ઉપર પડી ગયા ને તો ભગવાનના દર્શન થાય રામ. એમ એ કે કોને કીધું? કે તુલસીદાસ, એને વિશ્વાસ મહિમા, એ કે તુલસીદાસે કીધું એટલે ભગવાન મળે. એ કે આગળ પછી દરબાર તો દરબાર ઉપર પડ્યા, દરબાર ઘૂસી ગયા અને ભગવાનના દર્શન થયા, રામચંદ્ર, રામ ભગવાન, લક્ષ્મણજી, હનુમાનજી, આ હા, એ કે આ ભગવાનના દર્શન થયા. બોલો વાણીઓ કે ક્યાં? એ કે પલ તડવાર ઉપર પડતો તો નહીં થાય, ઊભા ઊભા થાય, હે ક્યાંક તો કરવું પડે ને. પછી આપણે એમ કે આમનો હું હોય ને મને સમાધિ થઈ જાય અને દર્શન થાય, એને દર્શન થાય એને વિશ્વાસ. અને પછી ભગવાન પ્રગટ ત્યાં દર્શન થયા અને એને તલવારમાંથી કાઢ્યો અને ભગવાન હાથ ફેરવો, હાજો થઈ ગયો. બોલ. એટલે આપણે આધ્યાત્મિક માર્ગ છે આખો વિશ્વાસનો છે, તલવાર ઉપર પડવું પડે, પછી કેળા હરખા કરવા મળી તો પછી ભગવાન દર્શન ન થાય. આ અત્યારે ડેન્ગ્યુ ને બધા રોગ છે ખબર, એમાં એક ભાઈના બાપા ગુજરી ગયા. એટલે તમને ખબર જ, શ્રદ્ધાંજલિ સભામાં જાય ને એટલે શું હોય, સભી મૂકી હોય, થોડાક ફૂલડા હોય, સુખડનો હાર પહેર્યો હોય અને અગરબત્તી હળગતી, આ બધી એની સભા હતી. એમાં ભાઈ ગયા તો જોયું તો કાસપા સાહેબ અગરબત્તી હળગે. કઈ કાસપા? તો હા, તો કે આ કોઈ ગુલાબ હોય મોગરો, આ કાસપા સાહેબ અગરબત્તી. પછી પૂછ્યું કે ભાઈ આ કાસપા સાહેબ અગરબત્તી કેમ? તો કે અમારા બાપા ડેન્ગ્યુમાં ગુજરી ગયા છે. તો ઓલા કે આ તો જીવતા હોય ત્યારે હળગાવવાની હોય, મરી ગયા પછી? એ કે જીવતા હળગાવી પણ મારા બાએ ઠાર નાખી કે. હે, એવું છે. પછી છે ને એક ભાઈ હતા, એના છોકરાને કહે કે પરીક્ષા હાલતી હતી, પછી કે તારું રિઝલ્ટ શું આવ્યું? એના દીકરાને પૂછ્યું. તો કે પ્રિન્સિપાલનો દીકરો ફેલ છે. આ કે પણ હું તારું રિઝલ્ટ પૂછું. તો કે વકીલ સાહેબનો છોકરો ફેલ થઈ. પછી આ કે પણ મૂર્ખ હું તારું પૂછું તો તારા રિઝલ્ટનું શું આવ્યું? તો કે ડૉક્ટર સાહેબનો દીકરો ફેલ થઈ. અને એના બાપાનો મગજ ગયો. એ કે પણ મૂર્ખ હું તારું પૂછું તારું શું થયું? કે તમે ક્યાં કલેક્ટર છો, તમારો દીકરો પાસ થાય કે? હજી એક કહી દઉં. હાલો, એક ભાઈ હતા ને એના પત્ની એને કે આ બાજુવાળો રાજુ છે ને કે એને ગણિતમાં 100 ટકામાંથી 99 ટકા. એના પતિ કે બહુ સરસ, પણ કે એક માર્ક ક્યાં ગયો? એ કે આપણો દીકરો લઈ આવ્યો કે એક. એટલે આપણે વાસના ટાળવી તો શું કરવાનું? હે, ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાનો, શ્રદ્ધા રાખવાની, તો વાસના ટળે. એ ચાર વાના જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે. તેમાં પણ જો એક મહાત્મા અતિશય દઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એતણ દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે.
અને મહાત્મા વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ 10-12 વર્ષની કન્યા હોય અને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોરે જ મરી જાય પણ યુવાન થાય નહીં, તેમ જેને મહાત્મા વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી નાશ થઈ જાય છે. માટે મહિમાએ સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળાનો ઉપાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જે આજે શ્રીહરિના પોઢણીય પોઢણીય નંબર 20 રાત થઈ છે વાલા છેલ છોગાળા 4:10 છે. તો પૂજ્ય ભાવિલા સ્વામી આવશે અને એનું વિમોચન કરશે અને આપણે બધાએ મહારાજનો ધ્યાન ધરીશું. સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની જય. રાત થઈ છે વાલા છેલ છોગાળા પોઢો ને મારા પીયુ પતળિયા આવો પોઢાડુ મારી બાહોમાં પોઢો ને છૈયા સુખ ના સાગરિયા સુખ ના સાગરિયા બંધ કરો મટકા પોઢો ને છૈયા સુખ ના સાગરિયા રાત થઈ છે વાલા છેલ છોગાળા પોઢો ને મારા સુખ ના સાગરિયા સુખ ના સાગરિયા પામરી ઓઢાડે ઓઢી જાઉં